હાય, હું શિવમ પટેલ, ડીએમ બટ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટમાં 11 કોમર્સનો સ્ટુડન્ટ છું. આજે આ કોરોના સિચ્યુએશન દરમિયાન ટીચર્સ ડે નિમિત્તે આજે હું તમને આંકડાશાસ્ત્ર ભણાવવા જઈ રહ્યો છું. આજનો આપણો ટૉપિક છે મધ્યક. હવે તમને પહેલો સવાલ થશે કે મધ્યક એટલે શું? મધ્યક એટલે એક શબ્દમાં કહેવા જઈએ તો મધ્યક એટલે સરેરાશ. મધ્યકને હવે ઇંગ્લિશમાં કહેવા જઈએ તો મધ્યક એટલે કે એવરેજ. તમને મધ્યકને ગાણિતિક સૂત્ર કે ગાણિતિક વ્યાખ્યા મધ્યકની, એટલે કે બધા અવલોકનોનો સરવાળો, એટલે કે જે તમારું જે અવલોકનો હોય તે બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા તે અવલોકનોની કુલ સંખ્યા. તમે તેનું મધ્યકનું ગાણિતિક સૂત્ર જોવા જઈએ આપણે. મધ્યકની ગાણિતિક સંજ્ઞા છે એક્સ બાર. મધ્યકની ગાણિતિક સંજ્ઞા એક્સ બાર એટલે કે મધ્યક. અને તેનું ગાણિતિક સૂત્ર છે મધ્યક એટલે કે સિગ્મા એક્સ એક્સઆઈ અપોન એન. એમાં સિગ્મા એક્સઆઈ એ બધા અવલોકનોની સરવાળો અને એન એટલે કે બધા અવલોકનોની કુલ સંખ્યા. મધ્યકનો તમારા રોજિંદા જીવનમાં બી ઘણી રીતે ઉપયોગ થતો હોય છે. હવે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે વિરાટ કોહલી તેની 4 મેચ રમ્યો છે, તેમાં તેને પહેલી મેચમાં 100 રન, બીજી મેચમાં 50 રન, ત્રીજી મેચમાં 0 અને ચોથી મેચમાં પણ 50 રન મારે છે. તો હવે આનો મધ્યક શોધવાનો છે. તો મધ્યક એટલે કે શું? બધા અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો એટલે 100 વત્તા 50 વત્તા 0 વત્તા 50 છેદમાં તેની કુલ રમેલી મેચ એટલે કે 4 બરાબર 100 વત્તા 50 150 વત્તા 50 200 ભાગ્યા 4 બરાબર 50. આ જે 50 આવ્યો તેને જ આપણે મધ્યક તરીકે ઓળખીએ. કોહલીની 4 મેચનો મધ્યક શોધ્યો એટલે એક્સ બાર બરાબર આપણને 50 મળ્યો. એ જેમ કે હવે તમારું જેમ કે રિઝલ્ટ આવ્યું, જેમ કે રિઝલ્ટમાં તમારે 500માંથી 420 આવ્યા, તો તમે કોઈને એમ નહીં કહો કે એકાઉન્ટમાં આટલા, ઇકોમાં એટલા. તમે એને એવું કહેશો કે મારા 80% આવ્યા. જે તમે એને 80% કહો છો એ તમારું મધ્યક છે. હવે આપણે જોઈએ 24 ઉદાહરણ નંબર 1. આ રકમ વાંચે. ઉદાહરણ નંબર 1, નીચેની માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરની સંખ્યા દર્શાવે છે. રોજના સમારકામ કરેલા સ્કૂટરના મધ્યક શોધો. હવે આપણને મધ્યક શોધવાનું કીધું છે. તો મધ્યકનું સૂત્ર આપણને બધાને ખબર જ છે, એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન. અહીં એન એટલે સ્કૂટરની કેટલા રોજના આવતા સ્કૂટરોની સંખ્યા કુલ અવલોકનોના સંખ્યાની સરવાળો. અહીંયા છે 1 2 3 4 5 6 7 8 એટલે એન આપણું 8 આવ્યું. સિગ્મા એક્સઆઈ, એક્સઆઈ એટલે બધા અવલોકનોનો સરવાળો. તો અહીંયા આપણે અવલોકનો લખીએ, 7 13 4 8 10 4 છેદમાં એન. એન આપણા કેટલા હતા? કુલ અવલોકનો કેટલા છે? 8 8. હવે આપણે અહીંયા સરવાળો કરવાનો. 7 ને 13 20 20 ને 4 24 24 ને 8 32 32 ને 6 38 38 ને 9 47 47 ને 10 57 ને 4 61. અહીંયા આપણે આવ્યું 61, છેદમાં 8 તો છે જ. 61 ભાગ્યા 8 7.625. હવે 6 પછી 0.2 પછી 5 છે, 5ની જગ્યાએ આપણે એક જ સંખ્યા લખી શકીએ એટલે 7.63. આ આપણને રોજના સમારકામ થતા સ્કૂટરોનો મધ્યક મળી ગયો. હવે બધાને ખબર પડી ગઈ હશે મધ્યકમાં. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.